વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 3 થી એ કોઈ પણ શ્રેણી કાઢે છે તો an = 2n - 4n અને 1 - 2n સાબિત કરો. હવે આ દાખલો આપણે ગણિત કે અંકના સિદ્ધાંતથી સાબિત કરીએ. આગળ જોયું કે મૂળ રકમ છે તેના પ્રતિ યોગ n આપી. તો સ્ટેપ નંબર 1, n = 1 લેતા ડાબા n 1 મૂકે તો n એક એટલે એ થશે. જમણી બાજુ જે છે એ તમે n 1 મૂકો તો 1 + 2 * 1 એટલે 1 + 2 3 માઇનસ 4 ઇન્ટુ 1 માઇનસ 4 1 1 માઇનસ 2 એટલે કેન્સલ. આ જે છે એ મૂળ સંખ્યા એ છે અને ડાબી બાજુ એ થશે, જમણી બાજુ એ થશે. આમ કહી શકાય કે n = 1 માટે n શક્ય છે. સ્ટેપ 2 માં ધારી લઈએ કે n = કોઈ પણ k સંખ્યા માટે આ ગુણધર્મ સત્ય છે. એટલે જ્યાં n છે તે k મૂકી દઈએ, રેસ ટુ k 1 માઇનસ 2 k માઇનસ 4 k k અને 1 માઇનસ 2 k એમ કહી શકાય. નંબર 1, n = k + 1 લેતા તો ત્રીજા સ્ટેપમાં આપણે p ઓફ n માં n ની જગ્યાએ k + 1 મૂકી ડાબા બરાબર જમા સાબિત કરી લઈએ કે a રેસ ટુ k + 1 ઇક્વલ ટુ 1 + 2 ઇન્ટુ k + 1 માઇનસ 4 ઇન્ટુ k + 1 k + 1 અને 1 માઇનસ 2 ઇન્ટુ k + 1 સાબિત કરવું પડે. ડાબી બાજુથી શરૂઆત કરીએ એટલે એવરેજ ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ k + 1. હવે a રેસ ટુ k + 1 એને લખાય a રેસ ટુ k ઇન્ટુ a. તો a રેસ ટુ k છે એ સમીકરણ નંબર 1 માં તમે ધારેલું છે. એટલે a રેસ ટુ k ની જગ્યાએ શ્રેણીક 1 + 2 k - 4 k k એટલે 1 - 2 k ઇન્ટુ a એટલે મૂળ રકમ 3 - 4 1 - 1. તો બે શ્રેણીકનો ગુણાકાર એટલે પહેલી વાર કેલ્વસ તમને 3 વડે ગુણો એટલે 1 + 2 k 3 વડે ગુણો એટલે 3 + 6 k - 4 k. પહેલી વાર બીજો સ્તંભ એટલે માઇનસ 4 ઇન્ટુ 1 + 2 k એટલે માઇનસ 4 - 8 k અને માઇનસ 4 k - 1 એટલે + 4 k. બીજી આર પ્રથમ સ્તંભ એટલે 3 k 1 - 2 k અને બીજી આર બીજો સ્તંભ માઇનસ 4 ઇન્ટુ k અને 1 - 2 k ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ 1 + 2 k. આનું સાદું પાપીએ એટલે આપણને મળશે 3 + 2 k - 4 - 4 k અને k + 1 અને માઇનસ 2 k - 1. એ આપણને ખ્યાલ છે કે આપણે જમણી બાજુ આનું સાદું પાપીએ અને 1 + 2 k + 2 અને 1 + 2 k + 3 થશે. આ ચારનો ગુણાકાર એટલે માઇનસ 4 - 4 k થશે k + 1. આ 1 - 2 k - 2 એટલે વિદ્યાર્થી મિત્રો, બુક ની પાછળ જે જવાબ આપેલો છે તે જવાબ જે છે એમાં એ ઇન્ટુ એ ડેસ બરાબર આઈ લઈને કરો તો બુકની પાછળનો જવાબ આવશે. પરંતુ જે બુકની અંદર રકમ આપેલી છે એ ડેસ ઇન્ટુ આઈ એમાં જવાબ બદલાઈ જશે, બુકની પાછળનો જવાબ નહીં આવે. કારણ કે રકમમાં ભૂલ છે એટલે રકમ ખરેખર એ ઇન્ટુ એ ડેસ બરાબર આઈ છે તો બુકની પાછળનો જવાબ આવશે. હવે આપણે ખરેખર બુકની રકમથી જ ગણીએ તો એ ડેસ ઇન્ટુ એ બરાબર આઈ આપેલ છે. હવે એ ડેસ એટલે પરિવર્ત શ્રેણી એટલે પ્રથમ હાથ પ્રથમ સ્તંભ લખીએ, દ્વિતીય અને દ્વિતીય સ્તંભ, તૃતીય અને તૃતીય સ્તંભ ઇન્ટુ એ એટલે આપેલું શ્રેણી ઇક્વલ ટુ એકમ શ્રેણી બે શ્રેણીનો ગુણાકાર એટલે પ્રથમ હાર પ્રથમ સ્તંભ એટલે 0 ઇન્ટુ 0 0 એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. ત્યાર પછી પ્રથમ હાર બીજો સ્તંભ એટલે 0 ઇન્ટુ 2 વાય 0 એક્સ ઇન્ટુ વાય માઇનસ એક્સ વાય 0 થશે. એ જ રીતે પહેલી હાર ત્રીજો સ્તંભ 0 ઇન્ટુ ઝેડ એટલે 0 એક્સ ઇન્ટુ માઇનસ ઝેડ એટલે માઇનસ એક્સ ઝેડ પ્લસ એક્સ ઝેડ એટલે 0. આમ ગુણાકાર કરશું તો આપણને ડાબી બાજુ છે એ 2x² 0 0 0 2y² 0 અને 0 0 2z² ઇક્વલ ટુ એકમ શ્રેણી. હવે અનુરૂપ ઘટકો સરખાવીએ કારણ કે શ્રેણીકની સમાનતા એટલે અનુરૂપ ઘટક સમાન. તો 2x² 1 2y² 1 અને 2z² 1. આમ x બરાબર y બરાબર z બરાબર પ્લસ ઓર માઇનસ 1 બાય રૂટ 2. આ બુકમાં જે રકમ છે તેનો જવાબ આ રીતે મળશે. પરંતુ બુકની પાછળના જવાબને અનુરૂપ છે એ રકમ થશે a ઇન્ટુ a ડેશ બરાબર i.